पवित्र श्रावण मास की शुरुआत थई गई छे त्यारे सूरत जिल्लाना बारडोली नजीक आवेलू अने 700 वर्ष पुरानू केदारेश्वर महादेवनू मंदिर शिव भक्तोमां अनोखी ज आस्थानू केन्द्र बन्युं छे। परमात्माने पामवानू केन्द्र एटले मंदिर। आपणी भारतीय संस्कृतिमां मंदिरोनू विशेष महत्व दर्शावायुं छे। जेम काशी शिवजीनी नगरी गणाय छे, તેમ દક્ષિણ ગુજરાતમાં અને તેમાં પણ સુરત જિલ્લો પણ શિવ મંદિરોનું ધામ ગણાતું હોય તેમ સુરત જિલ્લો શિવ મંદિરોનું ધામ બન્યું છે અને વિશેષ મંદિરો અહીં આવેલા છે। તેમાંનું જ એક છે સુરત જિલ્લાના બારડોલીના ખલી ગામે મીંઢોણા નદીના કિનારે આવેલ 700 વર્ષ પુરાણું કેદારેશ્વર મહાદેવનું મંદિર। ભગવાન શિવજીનું પ્રાગટ્ય અહીં રહસ્યમય સંજોગોમાં થયું હોવાનું કહેવાતું આવ્યું છે। સાંભળીએ મંદિરની સ્થાપના વિશે। અહીંયા બહુ મોટું જંગલ હતું, ગૌચર હતું અને અહીંયા આજુબાજુ બધા ઘણા ગામો વિકસ્યા છે અને એ ગામો પહેલાં એ લોકોની આજીવિકા તરીકે એ લોકો પશુઓ પાળતા હતા અને એ પશુઓ કે દોર લઈને એ લોકોના ગોવાળિયાઓ અહીંયા વગો હતો તો એમાં ચરાવવા માટે લાવતા હતા અને એ અહીંયા ચરાવવા માટે લાવતા હતા ત્યારે એક ગાય ત્યાંથી એમાંથી નીકળીને આ વગાની અંદર ચાલી જાય અને ત્યાં ઓટોમેટિક તેમાંથી દૂધની ધારા વહેતી હતી અને રોજ જ્યારે ગાયને એ ગોવાળિયો લઈને જાય તો એના માલિક જ્યારે દૂધ કાઢે તો દૂધ આવતું નહીં હતું એટલે માલિક એના ગોવાળિયાને બોલતો હતો કે ભાઈ દૂધ તું કાઢી લઈ છે। પછી એ કાઢતો નહીં હતો તો જતાં પછી એણે તપાસ કરી કે ભાઈ આ કેવી રીતે આવું થાય છે તો એને જોયું તો દૂધ એની મેટે જ આ વગાની અંદર એક જે જાળી જેવું હતું અંદર તેમાં દૂધ વહી જતું હતું। પછી એણે એના માલિકને વાત કરી અને માલિક અહીંયા આવ્યા એની સાફ સફાઈ કરી અને જોયું તો એક કાળા પથ્થર જેવું એમને દેખાયું અને એમને થયું કે આ કંઈક ચમત્કારિક પથ્થર જેવું લાગે છે। પછી એને ગામમાં વાત કરી તો ગામના લોકોએ કીધું કે આ તો એક મહાદેવનું શિવલિંગ જ છે। તો પછી ગામના લોકો સાથે લોકો આવ્યા, અહીંયા ખોટકામ કર્યું અને ખોટકામ કરીને જ્યારે એને લઈ જવા માટે એ લોકોએ કોશિશ કરી કે આપણા ગામ લઈ જઈએ તો ત્યાં લોકો એનું દર્શન કરશે, પણ એ જેમ જેમ એને ખોટતા ગયા તેમ તેમ એ નીચે ઉતરતું ગયો એટલે ત્યાં ગયું નહીં અને પાછું એને સપનું આવ્યું કે મારે ત્યાં નથી આવવું, જે પણ તારે કંઈ કરવું હોય તો મારું આ જ સ્તર ઉપર કંઈ પણ ધામ બનાવો। આ કેદારેશ્વર મહાદેવનું મંદિર પવિત્ર યાત્રાધામ હોવાની સાથે જ્યોતિર્લિંગ સમાન છે। ધાર્મિક રીતે જ નહીં પરંતુ રાષ્ટ્રીય દ્રષ્ટિએ પણ આગવું સ્થાન ધરાવે છે, જેનું મુખ્ય કારણ પણ જાણવા જેવું છે। મહાત્મા ગાંધીજીના દેહ વિલય બાદ તેમના અસ્થિ વિસર્જનને આખા દેશના પવિત્ર યાત્રા સ્થાનોમાં અસ્થિ મોકલવામાં આવ્યા હતા અને જેમનો એક અસ્થિ કુંભ બારડોલીને પણ મળ્યો હતો અને તેને મંદિર નજીકથી પસાર થતી મીંઢોણા નદીમાં પધરાવવામાં આવ્યો હતો। ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા જેમનું અવસાન થયું ત્યારે એવું કહેવા નક્કી કરવામાં આવ્યું વડાપ્રધાન તરીકે કે એમની અસ્થિ જ્યાં જે બધી જગ્યાએ મોકલવાની હતી એમાં એક અસ્થિ બારડોલી પણ લાવવામાં આવી અને બારડોલીમાં લાવવામાં આવી ત્યારે એની અસ્થિ કેદારેશ્વર મહાદેવ અહીંયા મીંઢોણા નદીમાં એની અસ્થિ પધરાવવામાં આવી અને એના કારણે અહીંયા એમનું ગાંધીજીનું અહીંયા સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યું છે। કેદારેશ્વર મંદિર ખાતે એક ઐતિહાસિક ચરુની ઓણગાથા જોડાયેલી છે। કહેવાતું કે જેમની માનતા ફળીભૂત થનાર હોય તેમના દ્વારા જ આ ચરુ ઉચકાતો, જો કે જેના ભાગ્યમાં હોય ત્યાં આ ચરુ અને થોડા વર્ષો અગાઉ રહસ્યમય રીતે અહીંથી ચરુ અદ્રશ્ય થયો હતો। કેદારેશ્વર મહાદેવનું મંદિર જ્યારે બનાવવાની શરૂઆત કરી વર્ષો પહેલાં 800-900 વર્ષ પહેલાં તો ત્યારે એનું ખોદકામ કરવામાં આવ્યું અને ખોદકામ કરતાં કરતાં અંદરથી ગળા સ્વરૂપે 7 ચરુ નીકળવામાં આવ્યા, જે ગળા જેવા પથ્થરના જેવા હતા, અલગ અલગ ટાઈપના હતા, નાના ગળા જેવા એના હતા અને જ્યારે અહીંના તે વખતના લોકોએ એ ગળા અહીંયા મૂક્યા અને એના એવું કહેવામાં આવતું હતું કે જે પણ આને ઉચકે તો એના નસીબમાં ત્યાં ચાલ્યા જાય અને ભક્તજનો જ્યારે અહીંયા આવે ત્યારે બધા એને ઉચકતા હતા અને ધીમે ધીમે એ ચરુ સ્વરૂપ કહેવામાં આવતું હતું એ ગળા બધાના ધીમે ધીમે નસીબમાં હતા। 100 વર્ષ પહેલાં અહીંયા 4 ચરુ જોવામાં આવ્યા હતા, જે અત્યારે ઉંમરવાળા ઘણા લોકો છે તે પણ કહે છે, અને 4 ચરુ હતા, પછી 3 રિયા અને પછી 2 અને છેલ્લે 1 રિયો, એમ કહેવામાં આવે છે કે જેને પણ નસીબમાં હોય તો એ ચરુ એમના ઘરે ચાલ્યો જાય અને ધન સ્વરૂપે થઈ જાય છે। શ્રાવણ માસ શરૂ થતાં જ દૂર દૂરથી શિવભક્તો મોટી સંખ્યામાં અહીં દર્શને આવવાનું ચૂકતા નથી,
આટલું વિશેષ મહિમા અને વૈવિધ્યસભર કેદારેશ્વર મહાદેવ મંદિરનો મહિમા વર્ષોથી ચાલી આવ્યો છે ત્યારે શિવભક્તો તેનું ગૌરવ લે એ સ્વાભાવિક છે જેથી ખાસ કરીને શ્રાવણ માસ શરૂ થતાં જ દૂર દૂરથી શિવભક્તો મોટી સંખ્યામાં અહીં દર્શને આવવાનું ચૂકતા નથી અને પોતાની સગવડે અથવા તો પગપાળા કષ્ટ વેઠીને પણ અહીં દર્શને આવી કૃતાર્થતા અનુભવે છે આ મંદિર ખૂબ જ પૌરાણિક મંદિર છે આ મંદિરમાં જે કોઈ પણ દર્શન કરવા માટે આવે છે તેમની બધી ઈચ્છા પૂર્ણ થાય છે અમને આ મંદિર પ્રત્યે ખૂબ લાગણી છે શ્રાવણ મહિનામાં ખૂબ જ ભક્તજનોની ભીડ થાય છે અને અમને પણ આ મંદિર પ્રત્યે ખૂબ લાગણી છે તેથી અમે પણ આ મંદિર પર દર્શન કરવા માટે આવ્યા છીએ અહીંયા કેદારેશ્વર દાદાનું પુરાણું મંદિર છે અહીંયા વર્ષોથી અમે આવ્યા છીએ અહીંયા અમારી મનોકામના પૂર્ણ થાય છે અહીંયા શિવજીનો અમને સાક્ષાત્કાર થાય છે જાણે સ્વયંભૂ શિવજી અહીંયા બિરાજમાન હોય એવો અનુભૂતિ થાય છે અમારી મનોકામના પૂર્ણ થાય છે અને અમારી ઘણી ઈચ્છાઓ પૂર્ણ થઈ છે તેથી અમે કાયમ અને અચૂક પણ દર્શનાર્થે આવ્યા જ છીએ અહીંયા ઐતિહાસિક રીતે વાત કરીએ તો છત્રપતિ શિવાજી મહારાજ પણ જ્યારે સુરત પર ચડાઈ કરવા જતા ત્યારે આ જ મંદિર એ ધજા ચડાવીને જતા હોવાનું પણ કહેવાય છે તેમજ અભિરામદાસજીએ પણ આ મંદિર વિશે કેદારનાથની અનુભૂતિ થતી હોવાનું પણ વર્ણવ્યું હતું જ્યારે શિવાજી મહારાજ અહીંયાથી સુરત યુદ્ધ નગરી જે કહેવાતી હતી પહેલાં એ જમાનામાં તો ત્યાં યુદ્ધ કરવા માટે કે લૂંટવા માટે એમ કહે છે તે માટે જતા હતા ત્યારે એમને અહીંથી જતા હતા તો કેદારેશ્વર મહાદેવે અહીંયાથી જતી વખતે દર્શન કરી ધજા ચડાવીને જતા હતા ખાસ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો અહીં આવી કેદારેશ્વર મહાદેવની માનતા પણ લે છે અને કેદાર દાદા મનોકામના પૂરી પણ કરે છે તો આ કેદારેશ્વર મહાદેવ મંદિરના આપણે પણ દર્શન કરવા જ રહ્યા અમિશ ચાવડા નિર્માણ ન્યૂઝ બારડોલી આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે.